તો શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે કચ્છમાં માતાના મઢ ખાતે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં માય ભક્તો ઘટ સ્થાપન સમયે મંદિરમાં હાજર રહ્યા. માતાજીના ચરણોમાં ભક્તોએ શીશ ઝુકાવ્યું અને તેમના આશીર્વાદ માંગ્યા. દેશના તમામ લોકોની મનોકામના પૂરી કરે તેવી માતાજીને ભક્તોએ પ્રાર્થના પણ કરી. માતાજી ને એક પ્રાર્થના કરીએ છીએ કે જે એનું સ્થાન આપણે આપીએ છીએ બાજોટ ઉપર, એમાં આપણે કળશનું પૂજન કરીએ છીએ, જવારા વાવીએ છીએ, તો આ સ્થાન એની જગ્યાએ આપણે માતાજીને આપણે આહવાન આપીએ છીએ અને નવે નવ દિવસ સુધી એ એના સ્થાન ઉપર એ અડગ રહે. અને આ સ્થાપન દરેક માતાજીના મંદિરોમાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે અહીંયાથી ભુજ આસ્થા પર આ મંદિર હોય કે માતાને મળ હોય કે અન્ય કોઈ પણ માતાજીનું જે સ્થાન હોય, પછી કોઈ પણ સ્વરૂપે માતાજી બિરાજતા હોય, દરેક જગ્યાએ એનું અનુષ્ઠાન કરી એનું ઘટ સ્થાપન કરવામાં આવે છે અને એ નિમિત્તે માતાજીને આહવાન આપીએ છીએ અને નવરાત્રીનો પ્રારંભ થાય છે. નવરાત્રી એટલે માતાજીની આરાધનાનો પર્વ. આ માતાજીની આરાધના કરવા માટે ખાસ કરીને તો કચ્છ દેશ દેવી આઈ આશાપુરા માતાના મંદિરે લાખો ભક્તો જયારે માથું નમાવે છે, શીશ ઝુકાવે છે અને માના ચરણોમાં વંદન કરતા હોય છે. અત્યારે વાત કરું છું આપણે આશાપુરા મંદિરની અંદર ઘણા બધા લોકો જે આવતા હોય છે દર્શનાર્થીઓમાં કેવી લાગણી છે એ અંગે વાત કરશું. ક્યા નામે આપકા ઓર યા કહાં પે આયે હુએ આપ? મેરા નામ હૈ દત્તા સોનોને. હમ યહાં પે આશાપુરા માતા મંદિર આયે. हम हर साल जहाँ जब से यहाँ पे रह रहे तब से हम हर साल आते हैं और माँ आशापुरा माता को यही कामना करते हैं कि सभी को खुशहाल मंगल रहे और जो भी भुज एरिया है अपना इस सभी एरिया को अच्छा सा हर साल जैसा सेफ रखे. भाई जी आप क्या बात करेंगे? हम राजस्थान से हैं. हम भी दो साल से यहाँ आशापुरा माता मंदिर आते हैं और यहाँ काफी सुना है कि माता का मठ का जो है और आशापुरा माता का मंदिर का जो है यहाँ प्रचार है काफी अच्छा है उनका. मतलब लोग मानते हैं, काफी दूर दूर से लोग यहाँ आते हैं तो काफी अच्छा लगा यहाँ के. ऐसा लगता है कि यहीं पर बैठे रहे इतनी शांति और मन को सुकून मिलता है. बहुत अच्छा लगता है हमें. हम 3 साल से यहीं पे तो अच्छा लग रहा है. दर्शन के लिए आ गए. क्या श्रद्धा है आपकी? अच्छा लगता है हमें. अच्छा लगता है यहाँ माता के मंदिर पे आना. कितने साल से आ रही है? हम 1-2 साल से आ रहे हैं. यहाँ पे आते हैं, हमारी श्रद्धा से आते हैं, बोलते हैं इधर से जो भी आते हैं अपनी मन्नत लेके आते हैं कुछ ना कुछ, तो हमें भी बहुत अच्छा लगता है. हम आए 2 सालों से तो हमारी हमारे ऊपर आशापुरा माता की कृपा बनी हुई है, तो हम ऐसे ही चाहते हैं जो हमारे ऊपर कृपा है सभी भक्तजनों पे यही हमारी कृपा बनी रहे. जो हमारे ऊपर आशापुरा माता की कृपा बनी हुई है सभी भक्तजनों पे अपनी कृपा बने रहे, हर सुख दुख में उनका साथ रहे. અને માં બધાને આશાઓ પૂરી પણ કરતી હોય છે અને અહીં જે પદયાત્રીઓ આવતા હોય છે એના માટેની જે વ્યવસ્થા છે એ પણ સારી રીતે કરવામાં આવતી હોય છે. ટ્રસ્ટીગણ અને મંદિરના પૂજારી વગેરે પણ સારી વ્યવસ્થામાં જોડાતા હોય છે. રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ.